બનાસકાંઠામાં આવેલા કોરોના બે કેસ લઈને ડીસા તાલુકાના સમૂહ મોટા ગામના રસ્તાઓ બ્લોક કરવામાં આવે છે પાટણ જિલ્લાના નેદરા ગામમાં આવેલા કોરોના કેસોને પાટણ જિલ્લાની સરહદને અડતા ગામ સમૂહ મોટા ગામને જે પાટણ જિલ્લાની સરહદને લઈને અડતા હોય તેવા તમામ રસ્તાઓ ગામ લોકો દ્વારા બ્લોક કરવામાં આવે છે તેમજ ગામ લોકો પણ લોકડાઉન લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવેલું છે ગામ લોકોએ ક્યાંય બહાર જવું નહીં અને બહાર ગામના લોકોને ગામમાં પ્રવેશ આપવો નહીં તેવું ફરમાન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે અને ગામની કરિયાણાની તેમજ શાકભાજી અને દૂધની દુકાનો બે કલાક માટે છૂટ આપવામાં આવે છે જો તેનો કોઈ દુકાનદાર દ્વારા ભંગ કરવામાં આવે તો અગિયાર હજાર રૂપિયાનો દંડ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે તેવું પંચાયતે જણાવ્યું હતું તેમજ ગામના લોકોએ ફાળો એકત્રિત કરીને ગામના જરૂરિયાત લોકોને રાશનની કીટ આપવામાં આવી હતી ગામના ઉપસરપંચ કાનસિંહ તેમજ ગિલેશભાઈ દીવાણસિંહ જાધવ દલપતસિંહ જાધવ રઘુભાઈ રાજકોટ વગેરે જાતે ગામની સરહદો ઉપર બેસીને ગામની ચોકી કરી રહ્યા છે બનાસકાંઠામાં આવેલા કેસને ગામ લોકોમાં ગભરાવાટનો માહોલ જોવા મળી રહ્યો છે ખાવા પીવાનું પૂરું કરે છે રેસ્ટિંગ પણ આલ્યું રેસ્ટિંગ આલ્યું સવિતા કરે છે ખાવા છે પૂરું કરે છે કેટલા છે કુટુંબ માણસો આમ તો છે અમારી બાપરા કરે છે અમારી ધન્યવાદ તલાટી સરપંચ અમારી સરપંચ અમારી કરે છે ઘરે જાતો નથી ગામ સેવા કરો છો ગામ લોકો સરપંચ તલાટી બધા મળીને મળી દિવસ લોકડાઉનનું પાલન કરો છો કરાવ છો અને કરતા રહીશું સરકારને સાથ આપતા રહીશું મહિનો બે મહિના ત્રણ મહિના સુધી અમે તન તોડ મહેનત કરીને લોકડાઉન સાથે ચાલતા રહીશું અને કોરોનાની સામે લડત લડતા રહીશું જય હિંદ જય ભારત બનાસકાંઠાના ડીસા તાલુકાના સમુ મોટા ગામમાં ગ્રામ પંચાયતના કમિટી બનાવી અને સખત બંદોબસ્ત બોર્ડરનું ગામડું હોવાથી પાટણ જિલ્લાની આજુબાજુથી કોઈ પ્રવેશ કરતા પ્રવેશ નાકાબંધી કરેલ છે ગામમાંથી કોઈ પણ વ્યક્તિ વધારાનો ફરતો બંધ થયેલ છે ગામમાં સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરેલ છે કરિયાણા તમામ દુકાનો બંધ છે ગામમાં શાંતિ અને વ્યવસ્થા પંચાયત જાળવવા